प्रणाम माधव विद्या संकुल में ऑनलाइन टीचिंग में आपनु हार्दिक स्वागत है। धोरण एक गणित प्रकरण एक आकारों अने जगह आपणे सीनियर में आकारों विषे भणी गया। हवे आपणे आकारों अने जगह विषे भणीशुं। प्रश्न एक नीचेना चित्र में मनपसंद रंग पूरो। अहीं सुंदर मजानु नदी किनारानु चित्र आपेलू छे, तेमां तमारे मनगमता रंग पूरवाना। नदी किनारा में जो माछली में गमतो रंग पूरवानो, बतक, अहीं छोकरो ने छोकरी रमत रमी रहा है, एक छोकरो ने छोकरी घर बनावी रहा है, नारियलनुं सरस झाड़ देखाय छे, पर्वत, सूर्य, वादळ आवा चकली देखाय छे, आमां सरस तमारे रंग पूरवाना। हवे जुओ प्रश्न बे अंदर बहार। आपणने जो सूचना वाँचता आवड़ी जशे तो आपणने आ प्रश्न सहेलो लागे, कारण के अंदर माटे खराणी निशानी करवानी छे अने बहार माटे खोटाणी निशानी करवानी छे। अहींया ईगलू अने ऊंट, तो ईगलू ने अंदर छे तेमां आपणे शेनी निशानी करवानी? बाजू में बॉक्स आपेला छे, आ बाजू भी बॉक्स छे अने आ बाजू पण बॉक्स छे, तो अंदर माटे आपणे खराणी निशानी करवानी अने बहार माटे आपणे खोटाणी निशानी करवानी। तेज रीते नीचे रॉकी अने टॉमी। रॉकी घरनी अंदर छे अने टॉमी बहार छे, तो आपणे अंदर माटे खराणी निशानी करीशुं अने बहार माटे खोटाणी। नीचे बास्केटनी अंदर बिलाड़ी छे अने एक बहार छे, तो आपणे अंदर माटे खराणी निशानी अने बहार माटे खोटाणी निशानी। पछी तेज रीते एक छोकरो रमकड़ानी दुकाननी अंदर छे अने एक रमकड़ाना दुकाननी बहार उभेलो छे, तो अंदर छे तेनी माटे आपणे खराणी निशानी करवानी अने बहार छे एनी सामे आपणे खोटाणी निशानी करवानी। हवे जुओ प्रश्न त्रण नानू मोटू। चित्रनु अवलोकन करी आपेल खानामां मोटा माटे खरू तथा नाना माटे खोटू करो। अहींया जुओ नानी सावरणी अने मोटी, तो सूचना प्रमाणे नाना माटे खोटू अने मोटा माटे खरू करवानुं। तो पहेलुं नानुं छे तो अहींया आपणे खोटू करीशुं, आ मोटू छे तो अहींया आपणे साचुं करीशुं। पछी बेट, आ मोटू बेट, आ नानुं बेट, तो मोटा माटे खरू अने नाना माटे खोटू। तमारे आ रीते धीमे धीमे सूचना वाँची अने पछी खरा ने खोटाने निशानी चित्र जोई पछी साची ज करवानी। बाजूमां मीणबत्ती, मोटी मीणबत्ती सामे खरू करवानुं, नानी मीणबत्ती सामे खोटू करवानुं। बाजूमां पेन्सिल छे, मोटी पेन्सिल सामे खरू करवानुं, नानी पेन्सिल सामे खोटू करवानुं। नीचे अलार्म घड़ियाल छे, मोटा माटे खरू करवानुं, नाना माटे ખોટું। પછી પતંગ, તો મોટા પતંગ માટે ખરું કરવાનું, નાના પતંગમાં ખોટું કરવાનું। પછી બોલ, મોટા માટે ખરું અને નાના માટે ખોટું કરવાનું। પછી ઘડા છે, નાનું ઘડું અને મોટું ઘડું, તો નાના ઘડા માટે ખોટું કરવાનું અને મોટા માટે ખરું કરવાનું। તે જ રીતે નીચે જુઓ ગાય આપેલી છે, તો અહીંયા આપણે ખરું કરીશું, અહીંયા આપણે ખિસકોલી છે તો અહીંયા ખોટું કરીશું। પછી ઘેંડો છે અને ગલુડિયું છે, તો અહીંયા આપણે ખરું કરીશું, અહીંયા આપણે ખોટું કરીશું। આ રીતે આપણે નાના અને મોટા માટે નિશાની કરતું રહેવાનું। આ રીતે તમારે નિશાની પૂર્ણ કરી દેવાની ચિત્ર પરથી। હવે બાજુમાં પાન છે, પછી નારિયેળનું ઝાડ અને છોડ, અહીંયા મોટા માટે ખરું, નાના માટે ખોટું કરવાનું। માછલી છે, તો મોટી માછલી સામે ખરું કરવાનું, નાની માછલી સામે ખોટું કરવાનું, ઉંદર સામે ખોટું કરવાનું, બાજુમાં ખરું કરવાનું। પછી નાનો છોકરો અને પુરુષ છે, એ ઊંચો છે એટલે મોટો છે, અહીંયા ખરું કરવાનું અને અહીંયા ખોટું કરવાનું। પછી પૈડા, એક ગાડીનું છે અને એક ટ્રેક્ટરનું પૈડું છે, તો અહીંયા આપણે ખરું કરીશું, અહીંયા આપણે ખોટું કરીશું।
પછી બિલ્ડિંગ છે અને ઘર છે. બિલ્ડિંગ ઊંચી છે એટલે મોટી છે, તો અહીંયા આપણે ખરું કરીશું અને ઘર છે ત્યાં આપણે ખોટું કરીશું. પછી અહીંયા સાપ છે અને અળસિયું છે, અહીંયા ખરું કરીશું અને અહીંયા ખોટું કરીશું. પછી જો સૌથી મોટું સૌથી નાનું પ્રશ્ન ચાર, ચિત્રનું અવલોકન કરી ખાનામાં સૌથી મોટા માટે ખરું તથા સૌથી નાના માટે ખોટું કરું. અહીંયા ત્રણ પેન્સિલ આપેલી છે તો ત્રણ ખાના છે, તો સૌથી મોટા માટે ખરું કરવાનું અને સૌથી નાના માટે કરવાનું. વચ્ચેના બોક્સમાં ખરા કે ખોટાની નિશાની કરવાની નહીં. તો આપણને સૌથી મોટી ઉપરની પેન્સિલ દેખાય છે તો અહીંયા આપણે ખરું કરીશું અને સૌથી નાની સૌથી છેલ્લે દેખાય છે, આપણે અહીંયા ખોટું કરીશું. તે જ રીતે બાજુમાં ત્રણ બંદૂક છે, તો સૌથી મોટી ઉપર છે તો અહીંયા આપણે ખરું કરીશું અને આ સૌથી નાની છે તો અહીંયા ખોટું કરીશું. પછી ત્રણ બેગ છે, તો સૌથી મોટી બેગ સામે ખરું અને સૌથી નાની હોય ત્યાં ખોટું કરવાનું. પછી અહીંયા તરબૂચ, કેરી અને સફરજન, તો આપણે અહીંયા ખરું કરવાનું અને અહીંયા ખોટું કરવાનું, કેરીની સામે નિશાની કરવાની નહીં. પછી બાજુમાં એક છોકરો બબલ્સ રમી રહ્યો છે, એમાં સૌથી મોટો થયો બબલ્સ ત્યાં ખરું કરીશું અને સૌથી નાનો છે ત્યાં ખોટું કરીશું. હવે ત્રણ છોકરા જો નૃત્ય કરી રહી છે, તો સૌથી મોટી છે ત્યાં ખરું કરવાનું અને સૌથી નાની દેખાય ત્યાં ખોટું કરવાનું. તેની નીચે ત્રણ ઝાડ છે, આ ઝાડ સૌથી મોટું છે અને આ સૌથી નાનું છે, આ ઝાડમાં નિશાની કરવાની નહીં, અહીંયા ખરું કરીશું અને અહીંયા ખોટું કરીશું. તે જ રીતે નીચે સૌથી બોલ મોટા બોલ સામે ખરું કરવાનું અને આ સૌથી નાનો દેખાય ત્યાં ખોટું કરવાનું. તે જ રીતે પાછળ હાથી પર ખરું કરવાનું, બિલાડીમાં ખોટું કરવાનું. નીચે ત્રણ છોડ છે, તો સૌથી મોટામાં ખરું કરવાનું અને સૌથી નાનામાં ખોટું કરવાનું. બાજુમાં ઉપર નીચે ચિત્રનું અવલોકન કરી ઉપર માટે ખરું તથા નીચે માટે ખોટું કરું. જુઓ ત્રણ છોકરા લસરપટ્ટી ખાઈ રહ્યા છે, એક છોકરો નીચે છે સૌથી નીચે, હજી એનો પગ નીચે છે તે પગથિયા પર ચડી રહ્યો છે. એક છોકરો સૌથી ઉપર છે અને એક અહીંયા છે, એટલે અહીંયા નિશાની કરવાની નહીં. અહીંયા ઉપર માટે ખરાની નિશાની, અહીંયા નીચે માટે ખોટાની નિશાની. તે જ રીતે બાજુમાં આ ઢીંગલું છે અને આ બોલ, તો આ ઉપર બોલ છે તો અહીંયા ખરાની નિશાની, અહીંયા ખોટાની નિશાની. પછી નીચે ચકલી રે એ ઝાડની ઉપર છે, અહીંયા ખરાની નિશાની કરીશું અને બિલાડી નીચે છે ખિસકુલી ઝાડ પર ચડી રહી છે, તો આપણે અહીંયા ખોટાની નિશાની કરીશું. પછી બાજુમાં ઘડિયાળ, તો ઘડિયાળની ઉપર ઉંદર છે અને નીચે બિલાડી છે, તો અહીંયા ખરું કરીશું, અહીંયા ખોટું કરીશું. તે જ રીતે નીચે જુઓ ત્રણ માટલા મૂકેલા છે, તો સૌથી ઉપર સામે ખરું કરવાનું, સૌથી નીચે સામે ખોટું કરવાનું. બાજુમાં પુસ્તક, સૌથી ઉપર ગણિતનું પુસ્તક છે તો અહીંયા ખરું કરવાનું અને અહીંયા ખોટું કરવાનું. અહીંયા ચીઝની ઉપર બિલાડી, તો અહીંયા ખરું કરવાનું અને અહીંયા ખોટું કરવાનું. પછી આ બિલાડી ખુરશી બેઠી છે તો અહીંયા ખરું કરવાનું, ઉંદર નીચે છે તો અહીંયા ખોટું કરવાનું. તે જ રીતે નીચે ટેબલની ઉપર છોકરો છે તો અહીંયા ખરું કરવાનું અને નીચે બેગ છે તો અહીંયા ખોટું કરવાનું. પછી વાંદરો ઝાડની ઉપર છે તો અહીંયા ખરું કરવાનું અને પાણીમાં મગર છે તો અહીંયા ખોટું કરવાનું. હવે જો આ બાજુમાં પ્રવૃત્તિ આપેલી છે, ઉપર અને નીચેની સમજ, શિક્ષક વિદ્યાર્થીઓને ચિત્રનું અવલોકન કરવાનું કહેશે તથા મોટેથી નીચેના વાક્યો બોલી ઉપર અને નીચેનો અર્થ સમજાવશે. અહીંયા મસ્ત ચિત્ર આપેલું છે. જુઓ નંબર એક, પિતાજી ટેબલની ઉપર ઊભા છે, તો ઉપર નીચે લાલ લીટી દોરેલી દેખાય છે જે આપણે ઉપર અને નીચેની સમજ છે, તો પિતાજી ટેબલની ઉપર છે જે પંખો સાફ કરી રહ્યા છે. પછી ફૂલદાની કબાટની ઉપર છે, તો ફૂલદાની કબાટની ઉપર છે. ઉપર અને નીચે જે વાક્ય આવે છે એમાં એમને નીચે લીટી કરેલી છે. ત્રીજું વાક્ય છે, પંખો ટેબલની ઉપર છે, બાળકો છતની નીચે બેઠા છે, ઉંદર ટેબલની નીચે છે, પિતાજી અને બાળકો પંખાની નીચે છે, લખોટી ભરેલો વાટકો ટેબલની ઉપર છે, બલ્બ ગોળો બિલાડીની ઉપર છે, રમકડા છતની નીચે છે.
आ रीते अहीं सुधी आपणे वीडियो एक में भणीशुं, अगाउनो प्रश्न आपणे वीडियो बे में भणीशुं। अस्तु, प्रणाम।